તો જે પણ મિત્રો તલાટીની તૈયારી કરે છે અને બિન સચિવાલયની તૈયારી કરે છે એમના માટે સારી અપડેટ એ આવી છે કે તલાટી અને બિન સચિવાલયમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત માંગ્યો હોય છે એવા તમામ મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલ તરફથી જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો દોસ્તો તમને ફ્રીમાં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ મળશે આ જે કોર્સ છે તેની વેલ્યુ પંદરસો રૂપિયા છે પરંતુ એકદમ તમને ફ્રીમાં મળશે તમારે જોબ સ્ટેન નામનો કોડ વાપરવો જ પડશે તો જ તમને આ ફ્રીમાં મળશે અને આ કોર્સ દરેક જગ્યાએ વેલિડ છે એકદમ ફ્રીમાં તમને મળશે અને સર્ટિફિકેટ પણ હવે દોસ્તો આ કોડ કઈ રીતે વાપરવાનો છે સર્ટિફિકેટ કઈ રીતથી વાપરવાનું છે હેલો એવરીવાન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ ઉમેદવારોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં વિડીયો શરૂ કર્યાના પહેલા તમામ ઉમેદવારો માટે એક સરસ મજાની અપડેટ લઈને આવ્યો છું જો તમે સરકારી નોકરીની તૈયારી કરો છો તો આ કોર્સ તમારા માટે બેસ્ટ છે એમ તો ચાર હજાર રૂપિયાનો કોર્સ છે પરંતુ દોસ્તો જો આપણી ચેનલનો જોબ સ્ટેન નામનો કોડ વાપરશો તો તમને ફ્રીમાં પડશે ચાર હજાર રૂપિયામાંથી એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી અને આ કોર્સથી તમને દોસ્તો ખૂબ ફાયદો થવાનો છે તમને સર્ટિફિકેટ પણ મળવાનો છે આવનારી નોકરીઓમાં તમને ખૂબ ઉપયોગી નિવડશે સ્ટેપ વનમાં દોસ્તો તમારે એનરોલ નામ પર ક્લિક કરવાનું છે એના પછી દોસ્તો બીજા સ્ટેપમાં જે ફેસબુક ગૂગલ અને એપલ લખેલું છે એમાં વચ્ચે ગૂગલનો જી લખેલો છે એના પર ક્લિક કરીને તમારું જે પણ જીમેલ એકાઉન્ટ તમારા મોબાઈલ હોય એ સિલેક્ટ કરવાનું છે એના પછી દોસ્તો કૂપન કોડ છે તેમાં જોબ સ્ટેન વાપર છે અહીંયા ત્રણે ત્રણ સ્ટેપ લખેલા છે આ રીતથી દોસ્તો તમે કરશો તો તમને ફ્રીમાં મળશે એક પણ રૂપિયો તમારો જશે નહીં તો દોસ્તો આશા રાખું છું કે તમામ મિત્રો મજામાં જેટલી પણ નવી નવી સરકારી ભરતીઓ આવે છે તેના સમયસર વિડીયો પણ જોતાશો વિડીયોમાં આગળ ડિસ્કસ કરીના પહેલા તમામ ઉમેદવારોથી એક વિનંતી કરું છું કે જો તમે નવા હો તો ફટાફટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો દોસ્તો લિંક વિડીયોની નીચે મળશે સાથે તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો આ ઉપરાંત દોસ્તો તમામ મિત્રો માટે આપણે લઈને આવ્યા છીએ બેસ્ટ એપ્લિકેશન જે તમને આપશે દરરોજ આવનારી નવી નવી સરકારી પ્રાઇવેટ નોકરીઓને લગતી માહિતી જો તમે હજી સુધી ડાઉનલોડ અથવા તો ઇન્સ્ટોલ ના કરી હોય તો વિડીયોની નીચે લિંક મળશે ફટાફટ જઈને ઇન્સ્ટોલ કરી દો બિલકુલ ફ્રીમાં છે તમારા મોબાઈલમાં અપડેટ મળતી રહેશે દોસ્તો આગળ વાત કરીએ આજની વિડીયોમાં અંક નંબર બે ફેબ્રુઆરી બે હજાર બાવીસનું સોળ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આવેલો સાપ્તાહિક રોજગાર સમાચાર જેમાં રોજગારીને લગતી ઘણી બધી અપડેટ છે તે મૂકવામાં આવતી હોય છે એના વિશે દોસ્તો આજની વિડીયોમાં ડિટેલમાં ડિસ્કસ છે તે કરીશું સૌથી પહેલી ભરતી એમ એન લિમિટેડ હૈદરાબાદ ખાતે ભરતી આવી છે તો એનએમડીસી શું છે એ સમજી લઈએ નવરત્ન પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અંતર્ગત જે આવે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત આગળ વાત કરીશું દોસ્તો અહીંયા અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે જેમાં સૌથી પહેલાં તો ફિલ અટેન્ડન્ટ માટે ભરતી છે ટોટલ તેતાલીસ જગ્યા છે જેમાં આઈટીઆઈ અને ધોરણ દસ અથવા તો મિડલ પાસઆઉટ કરેલું હશે તો પણ અરજી કરી શકશે સાથે મેન્ટેનન્સ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ટોટલ નેવું વેકેન્સી છે જેમાં આઈટીઆઈ વેલ્ડિંગમાં કરેલું હોય ફિટર કર્યું હોય મશીનિસ્ટ મોટર મિકેનિક ડીઝલ મિકેનિક તેમજ ઓટો ઇલેક્ટ્રિશિયન કરેલું હશે તો પણ અરજી કરી શકશો મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ માટે પાંત્રીસ વેકેન્સી છે જેમાં આઈટીઆઈ માગેલું છે ઇલેક્ટ્રિકલ ટેડમાં જે ઉમેદવારો લાયકાત ધરાવતા હોય એ જરૂરથી એપ્લાય કરે એમ સીઓ થ્રી ટ્રેની માટેની ભરતી જેના માટે ચાર વેકેન્સી છે અને દોસ્તો આ પોસ્ટ માટે ત્રણ વર્ષનો ડિપ્લોમા મિકેનિકલમાં જરૂરી છે એના પછી વેલિડ હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ એ તમારા પાસે હોવું જોઈએ આ ઉપરાંત એચ ઇ એમ મિકેનિક જી આર થ્રી ટ્રેનિંગ માટેની ભરતી દસ વેકેન્સી છે ત્રણ વર્ષનો ડિપ્લોમા મિકેનિકલમાં પાસઆઉટ કરેલો હોવો જોઈએ ઇલેક્ટ્રિશિયન જીઆર થ્રી ટ્રેનિંગ માટેની સાત વેકેન્સી છે જેમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ સાથે કરેલો હોવો જોઈએ ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સર્ટિફિકેટ પણ હોવો જોઈએ બ્લાસ્ટર જી આર થ્રી એના માટે બે વેકેન્સી છે એના માટે ત્રણ દસ પાસ આઈટીઆઈ વિથ બ્લાસ્ટર માઇનિંગ મેટ સર્ટિફિકેટ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારા પાસે હોવું જોઈએ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ દોસ્તો હોવો ખૂબ જ જરૂરી છે એના પછી ક્યુ સી એની પોસ્ટ નવ વેકેન્સી ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ બી એસ સી એટલે કે કેમિસ્ટ્રી જીઓલોજી સાથે જે પણ ઉમેદવારોએ બી એસસી કર્યું હશે એ અરજી પરીખર છે પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ પણ તમારા પાસે એટલીસ્ટ એક વર્ષનો તો હોવો જોઈએ રિઝર્વેશનની પોસ્ટની વાત કરીએ દોસ્તો તો અહીંયા કેટેગરી વાઇઝ રિઝર્વેશન શું આવશે લખ્યું છે જેમાં એસસી એસટી ઓ બીસી ઇડબલ્યુ અને ઓપન આટલા કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે વેકેન્સીઓ કેટલી કેટલી હશે તે લખેલી છે એકવાર જરૂરથી જોઈ લેજો આ ભરતી દસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ આવી હતી જેના ફોર્મ બે માર્ચ બે હજાર બાવીસ સુધી ડબલ્યુ ડબલ્યુ ડોટ એનએમડીસી ડોટ કો ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ પર ભરી શકાશે કરિયરવાળા વિભાગમાં જઈને બીજી ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે આવી છે જેમાં પાંચ ફેબ્રુઆરી બે હજાર બાવીસથી ઓનલાઈન ફી ભરાવાની શરૂ થઈ ગઈ છે ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે છેલ્લી તારીખ આ મહિનાની પચીસ તારીખ રહેશે બરાબર છે દોસ્તો આ ઉપરાંત ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટ તો વીસ માર્ચ બે હજાર બાવીસના રોજ પરીક્ષા પણ લેવાશે ટેન્ટેટિવ ડેટ ઓફ ડાઉનલોડિંગ કોલ લેટર તો કોલ લેટર પાંચ માર્ચ બે હજારથી બે હજાર બાવીસથી તમે મિત્રો ડાઉનલોડ પણ કરી શકશો વાત કરીશું ભરતી કોના માટે આવી છે તો દોસ્તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે રિક્રુટમેન્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર માટેની છે અને જે રેગ્યુલર બેઝિસ પર પણ છે તો તમે ખાસ ધ્યાન રાખો અહીંયા આસિસ્ટન્ટ મેનેજર નેટવર્ક સિક્યોરિટી સ્પેશિયલિસ્ટ માટે ટોટલ બે વેકેન્સી એસસી માટે એસટી માટે એક ઓબીસી ત્રણ ઇડબ્લ્યુ એસ એક જનરલ આઠ એમ થઈને ટોટલ પંદર વેકેન્સી છે પીડબ્લ્યુડીમાં વીઆઈ માટે એક વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર રાઉટિંગ એન્ડ સ્વિચિંગ માટે હાલમાં તેત્રીસ વેકેન્સી છે જેમાંથી એસસી પાંચ એસટી બે ઓબીસી આઠ એ ત્રણ અને જનરલ માટે પંદર વેકેન્સી છે એમ થઈને ટોટલ આસિસ્ટન્ટ મેનેજર રાઉટિંગ એન્ડ સ્વિચિંગ માટે તેત્રીસ વેકેન્સી તેત્રીસ વત્તાં પંદર લગભગ દોસો અડતાલીસ વેકેન્સી ઓવરઓલ આવેલી છે એજ લિમિટેશન ચાલીસ વર્ષની રહેશે ઓનલાઇન એક્ઝામિનેશન દ્વારા સિલેક્શન પ્રોસીઝર છે પ્લેસ ઓફ પોસ્ટિંગ તો મુંબઈ અથવા બેંગ્લોર રહેશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત દોસ્તો અન્ય ઘણી બધી માહિતી લખેલી છે જરૂરથી એકવાર વિઝિટ કરીને વાંચી લેજો જેથી કરીને તમને ફોર્મ ભરવામાં સરળતા રહે ત્રીજી ભરતી છે કેન્ટોનમેન્ટ બોર્ડ દે દેહરૂ રોડ પુણે પુણે ખાતે દોસ્તો જે ભરતી આવી છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે રક્ષા મંત્રાલય અંતર્ગત છે ગુજરાત ભારત સરકારનું જે રક્ષા મંત્રાલય છે તે અંતર્ગત આ ભરતી છે દોસ્તો આજે ભરતી આવી એના માટે અહીંયા લખેલું છે ચાર માર્ચ બે હજાર બાવીસ સાંજના છ વાગ્યા પહેલાં તમારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની છે અને કઈ કઈ પોસ્ટ માટે અરજી કરવાની છે સૌથી પહેલાં સમજી લઈએ અહીંયા આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર માટે ટોટલ બે વેકેન્સી છે ત્રેવીસથી બત્રીસ વર્ષની વચ્ચે એજ હોવી જોઈએ સેલેરી સેવન્થ પે પ્રમાણે છપ્પનસોથી એક સિત્યોતેર પાંચસો સુધી રહેશે જુનિયર ક્લર્ક માટેની જે ભરતી છે તેમાં એકવીસથી ત્રીસ વર્ષની એજના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે સેલેરી ઓગણીસ નવસોથી ત્રેસઠ બસો સુધીની રહેશે સ્ટાફ નર્સની ભરતી માટે પાંત્રીસ ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધીનું સેવન્થ પે કમિશન પે ગ્રેડ રહેશે જેમાં એકવીસથી ત્રીસ વર્ષની એજના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે ટોટલ ત્રણ વેકેન્સી છે સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ટોટલ એક વેકેન્સી છે એકવીસથી ત્રીસથી વચ્ચેના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે સેલેરી પચીસ પાંચસોથી એક્યાસી સો સુધીની મળવાપાત્ર છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર માટે એમ જુનિયર ક્લર્ક માટે એટલીસ્ટ ડિગ્રી સ્ટાફ નર્સ માટે બેચલર ડિગ્રી નર્સિંગમાં અને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે ત્રણ બાર પાસ પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટરનો જે કોર્સ છે તે પાસઆઉટ કરેલો હોવો જોઈએ દોસ્તો અરજી કરવા માટેનું જે એડ્રેસ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફિસ ઓફ ધ કન્ટાઇનમેન્ટ બોર્ડ દેહરૂ રોડ નિયર દેહુર રોડ રેલવે સ્ટેશન દેહુ રોડ ડિસ્ટ્રિક્ટ પુણે સ્ટેટ છે મહારાષ્ટ્ર પિનકોડ નંબર ફોર વન ટુ વન ઝીરો વન ઓફિશિયલ એડ્રેસ પર દોસ્તો તમારે અરજી ટાઈમસર કરવાની છે આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર માટે ત્રેવીસથી બત્રીસ વર્ષની એજ લિમિટેશન જ્યારે જુનિયર કડક સેનિટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ નર્સ માટે એકવીસથી ત્રીસની વચ્ચે ની એજ હોવી જોઈએ આ ઉપરાંત કટ ઓફ ડેટ એજ માટે ચાર માર્ચ બે હજાર બાવીસ રાખવામાં આવી છે તો એ દોસ્તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે એના પછીની ભરતી છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ગોરખપુર ખાતેથી ભરતી છે જેમાં પ્રોફેસર કમ પ્રિન્સિપાલ કોલેજ ઓફ નર્સિંગ એક વેકેન્સી એ પણ ઓપન માટે એસોસિએટ પ્રોફેસર રીડર ઇન નર્સિંગ એ બે વેકેન્સી ઓપન માટે છે આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચર ઇન નર્સિંગ ત્રણ વેકેન્સી ત્રણે ત્રણ ઓપન માટે ટ્યુટર ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર માટે સત્તર જેમાં નવ વેકેન્સી ઓપન માટે ચાર ઓબીસી બે એસસી એક એસટી એક ડબલ્યુ ઇડબલ્યુ એસ માટે છે ચારે માટે સેલરી સ્ટ્રક્ચર શું રહેશે પે સ્કેલ શું રહેશે એ લખેલું છે દોસ્તો તો તમે જરૂરથી અરજી કરજો આ ભરતી માટે અઢાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ દોસ્તો અહીંયા જોઈ શકો છો જો તમને સી એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે દોસ્તો એમાં જોશો તો તમને આના આ ભરતી વિશે ડિટેલમાં માહિતી પણ મળી જશે અને સાથે સાથે દોસ્તો અહીંયા જોઈ શકો છો કે આ જે ભરતી છે તેની અંદર ત્રીસ દિવસથી અંદર તમારે અરજી કરવાની છે સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર ગુજરાત ખાતે પણ ભરતી આવી છે એના વિશે પણ સમજી લઈએ તો દોસ્તો આજની વિડીયોની અંદર સૈનિક સ્કૂલ બાલાસડી જામનગર ખાતે જે ભરતી આવી છે એના વિશે ડિટેલમાં વાત કરીશું તો આ જે ભરતી છે એમાં પી જીટી કેમેસ્ટ્રી માટે રેગ્યુલર બેઝિસ પર ભરતી છે એકવીસથી ચાલીસ વર્ષથી વચ્ચેના યુદ્ધના જે ઉમેદવારો છે દરજી કરી શકશે રિઝર્વ ફોર ઓબીસી તો નંબર ઓફ વેકેન્સી એક છે પે લેવલ આઠ પ્રમાણે તમને સુડતાલીસ છસ્સોથી એક લાખ એકાવન હજાર સો સુધીની સેલેરી મળવાપાત્ર છે જરૂરી શૈક્ષણિક લાયકાત તરીકે માસ્ટર ડિગ્રી કેમિસ્ટ્રીમાં કરેલી હોવી જોઈએ પચાસ ટકા મિનિમમ બીએડ અથવા ઇક્વેલ કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ અને દોસ્તો લખેલું છે ટુ યર ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ફ્રોમ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઇન કેમેસ્ટ્રી વિથ ફિફ્ટી પર્સન્ટ માર્ક જરૂરી અને શૈક્ષણિક લાયકાત પણ લખેલી છે જરૂરથી તમે જોઈ લેજો ટીજીટી સોશિયલ સાયન્સના સબ્જેક્ટ માટે રેગ્યુલર બેસ પર ભરતી આવી છે એકવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેના જે ઉમેદવારો છે દરજી કરી શકશે એસી કેટેગરી માટે હાલમાં એક જ વેકેન્સી છે ચોમાલીસ નવસોથી એક લાખ બેતાલીસ ચારસો સુધીની સેલરી મળવાપાત્ર છે જરૂરી શૈક્ષણિક લાયકાત તરીકે ગ્રેજ્યુએશન હિસ્ટ્રી સબ્જેક્ટ સાથે કરેલું હોવું જોઈએ બીએડ કરેલું હોવું જોઈએ રિલેવન્ટ સબ્જેક્ટ હોવા જોઈએ પચાસ ટકા મિનિમમ માર્ક્સ હોવું જોઈએ આ ઉપરાંત દોસ્તો બીએ બીએડ બી હિસ્ટ્રી એઝ અ મેન સબ્જેક્ટ એવા ઉમેદવારો પણ અરજી કરી શકશે સીટેટ એસ્ટેટ ક્વોલિફાઈડ હોવા જરૂરી છે કાઉન્સલરની પોસ્ટ માટે હાલમાં એક વેકેન્સી છે એકવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચે એજ હોવી જોઈએ પચીસ હજાર રૂપિયા ફિક્સ સેલેરી મળશે એમ સાયકોલોજી એમએસસી સાયકોલોજી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી એમએ ઇન ક્લિનિકલ સાયકોલોજીમાં કરેલું હોવું જોઈએ માસ્ટર કરેલું હોવું જોઈએ ચાઇલ્ડ ડેવલપમેન્ટના સોશિયલ વર્ક વિથ વન યર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા હોવું જોઈએ આ ઉપરાંત દોસ્તો ક્વાર્ટર માસ્ટર રેગ્યુલર બેસિસ પર આ જે ભરતી છે જેમાં એકવીસથી પચાસની વચ્ચે એજ છે અને આ ભરતી છે એના માટે એક વેકેન્સી છે ઓગણત્રીસ બસ્સોથી બાણું ત્રણસો વચ્ચે સેલેરી રહેશે જરૂરી શૈક્ષણિક લાયકાતમાં બીએ બીકોમ બી કોમ કરેલું હોવું જોઈએ પાંચ વર્ષનો એટલીસ્ટ એક્સપિરિયન્સ હોવો જોઈએ આશા રાખું છું કે દોસ્તો તમને બધાને ભરતી વિશે બેઝિક જે માહિતી છે ખબર પડી ગઈ હશે અને દોસ્તો આ જે ભરતી છે એના માટે ચારસો રૂપિયાનો ચાર્જ રહેશે ફરીથી કહી દઉં લખ્યું છે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે એપ્લાય ટુ ધ પ્રિન્સિપાલ સૈનિક સ્કૂલ બાલાસડી જામનગર થ્રી સિક્સ વન ટુ થ્રી ઝીરો વિથ ઇન ટ્વેન્ટી ડે ઓફ પબ્લિકેશન ઓફ એડવર્ટાઇઝમેન્ટ અલોંગ વિથ વન પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ બાયોડેટા સેલ્ફ અટેસ્ટેડ ફોટો ઓફ સર્ટિફિકેટ ટેસ્ટિમોનિયલ ડિમાન્ડ ડ્રાફ્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ દોસ્તો તમારે અહીંયા જોઈ શકો છો જે તમારે મોકલવાનો છે તે છે ચારસો રૂપિયાનો અરે દોસ્તો સેલ્ફ સેલ્ફ એડ્રેસ ઇનવેલ ઓફ અફિક્સ વિથ થર્ટી રૂપીસના સ્ટેમ્પ પર એ પણ તમારે મોકલવાનું છે એ પણ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ જાહેરાત આવી છે એના વીસ દિવસથી અંદર દોસ્તો તમારે અરજી છે તે કરી દેવાની છે રિક્રુટમેન્ટ આવી છે ગ્રુપ સીના પોસ્ટ માટે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીના એટલે કે એનઆઈએફ ટી કોલકાતા ખાતે આવી છે આસિસ્ટન્ટ ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ્સ માટે લેવલ ફોર પ્રમાણે એક જ સેક વેકેન્સી છે આસિસ્ટન્ટ વોર્ડન ફોર ગર્લ્સ માટે એક વેકેન્સી સ્ટેનોગ્રાફર માટે એક નર્સ માટે એક અને લેબ આસિસ્ટન્ટ માટે સાત વેકેન્સી છે એમ થઈને ટોટલ અગિયાર વેકેન્સી માટે ભરતી આવી છે દોસ્તો આ જે ભરતી આવી છે એના માટે જરૂરી માહિતી જે નીચે લખેલી છે તમને કહી દો તો અગિયાર માર્ચ બે હજાર બાવીસ સુધી તમે અરજી કરી શકશો સીએસઆઈઆર નેશનલ કેમિકલ લેબોરેટરી એના માટે પણ જે ભરતી આવી છે એના માટે દસ માર્ચ બે હજાર બાવીસ છેલ્લી તારીખ છે અને જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એ જોઈ લે અહીંયા અલગ અલગ પોસ્ટ છે સાયન્ટિસ્ટની પોસ્ટ છે દસ વેકેન્સી છે સિનિયર સાયન્ટિસ્ટ માટે ચાર વેકેન્સી પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ માટે ટોટલ છ વેકેન્સી છે અને દરેક માટે જોઈ લઈએ અનુક્રમ બત્રીસ સાડત્રીસ પિસ્તાલીસની એજ લિમિટેશન છે સેલેરી છે એક સોળ ત્રણસો અઠ્ઠાણું એક તેત્રીસ નવસો છત્રીસ અને બે ત્રણ નવસો ત્રીસ સુધીની જે સેલરી છે મળવા મળવાપાત્ર છે એકવીસ માર્ચ બે હજાર બાવીસ છેલ્લી તારીખ છે હાર્ડ કોપી પહોંચાડવાની ઉપર ઓફિશિયલ એડ્રેસ લખેલું છે દોસ્તો ઇમેલ આઈડી પણ લખેલું છે તો એના પર પણ તમે પોતાની જે અરજી છે તે મોકલાવી શકો છો સમયસર યુપીએસસી દ્વારા પણ દોસ્તો બે બે હજાર બાવીસની ત્રીજા નંબરની જાહેરાત કરી દેવામાં આવી છે સંપૂર્ણ માહિતી અહીંયા લખેલી છે જરૂરથી દોસ્તો એકવાર ચેક કરી લેજો તમને બધો જ આઈડિયા આવી જશે એ જ રીતે દોસ્તો જે બીજી ભરતી આવી છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ખાતે નોઈડા ખાતે બાર ફેબ્રુઆરી બે હજાર બાવીસ અ જાહેરાત આવી હતી છેલ્લી તારીખ ચૌદ માર્ચ બે હજાર બાવીસે આના માટે અનરિઝર્વ માટે ત્રણ વેકેન્સી છે ઇડબ્લ્યુએસ માટે એક ઓબીસી માટે ત્રણ એસસી ત્રણ એસ ટી એક એમથીને ટોટલ અગિયાર વેકેન્સી માટે ભરતી છે પાંત્રીસ ચારસોથી એક લાખ બાર હજાર ચારસો સુધીની સેલેરી મળવાપાત્ર છે નેમ ઓફ ધ પોસ્ટ ફોર્મેન છે ફોર્મેન ઓફ સ્ટોર જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ બી નોન ગેઝેડેટ આ ભરતી છે તમે જોઈ શકો છો લાયકા તરીકે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ ઇકોનોમિક્સ અથવા કોમર્સ સ્ટેટિસ્ટિક અથવા બિઝનેસ સ્ટડી અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કરેલું હોવું જોઈએ એ તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે અને લાસ્ટમાં ગોરખપુર ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવી છે જેમાં પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર નર્સ અને ટ્યુટર માટેની ભરતી છે એ તમે ખાસ જોઈ લેજો અને એના માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણો શું હશે એ લિમિટેશન શું હશે એ પણ અહીંયા ડિટેલમાં માહિતી આપી છે તો ખાસ ચેક કરી લેજો જયપુર વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડ જયપુર ખાતે પણ દોસ્તો જે વિદ્યુત ઊર્જા વિભાગમાં ભરતી આવી છે અને આ જે ભરતી આવી છે એમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે જરૂરથી એકવાર તમે ચેક કરી લેજો બીજા મિત્રો સુધી આ માહિતી ખાસ પહોંચાડજો ફરીથી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી દોસ્તો ગુડ બાય ટેક કેર જય